स्टूडेंट्स, गुड मॉर्निंग. आई એમ નિકિતા, યોર મેથ્સ ટીચર. આપણે જોઈ રહ્યા હતા ધોરણ 10 નું ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. એમાં એક્સરસાઇઝ 2.4 ના દાખલા નંબર 4 પર આજે આપણે પહોંચ્યા છીએ. હવે બે જ એક્ઝામ્પલ બાકી છે, પછી ચેપ્ટર કમ્પ્લીટ થશે. આ એક્સરસાઇઝ જે છે ઓપ્શનલ છે, જે ટફ પેપર જ્યારે નીકળે ત્યારે આ ટાઈપના એક્ઝામ્પલ તમને પૂછાય છે. આજે જે એક્ઝામ્પલ કરવાનું છે એમાં શું પૂછવામાં આવેલું છે, બહુપદી x ની 4 ઘાત - 6x નો ઘન - 26x નો વર્ગ + 138x - 35. એક આપણને બહુપદી આપી દીધી છે, ના 2 શૂન્ય 2 + ઓર - વર્ગમૂળમાં 3. 2 શૂન્ય આપ્યા છે, 1 શૂન્ય છે 2 + વર્ગમૂળમાં 3, એટલે કે અહીંયા આપણે લખી શકીએ 2 + વર્ગમૂળમાં 3. આ 1 શૂન્ય છે ને બીજું શૂન્ય આપણને આપી દીધું છે કે 2 સોરી - વર્ગમૂળમાં 3. તો બાકીના શૂન્યો શોધો. કઈ બહુપદી છે? 4 ઘાત વાળી બહુપદી છે. એટલે એટલું તો આપણને ક્લિયર થઈ જાય કે જે 4 ઘાત વાળી બહુપદી છે એટલે કે આ બહુપદીને ટોટલ 4 શૂન્યો હશે. 4 શૂન્યોમાંથી 2 શૂન્ય આપણને આપી દીધા છે, 2 + વર્ગમૂળમાં 3 અને 1 છે 2 - વર્ગમૂળમાં 3. બાકીના 2 શૂન્યો શોધવાના છે. ઈઝી એક્ઝામ્પલ છે, સ્ટેપ બાય સ્ટેપ મારી સાથે સમજજો, તમને આવડી જશે. એ પેલા સ્ટુડન્ટ્સ, જો મારી મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ મારા વિડીયોઝને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રાઈટ, ચલો આપણે આગળ ચલીએ એક્ઝામ્પલમાં. 2 શૂન્ય આપણને આપી દીધા છે, 2 + વર્ગમૂળમાં 3 અને 2 - વર્ગમૂળમાં 3. તો આપણે જ્યારે આને x ના ફોર્મમાં લખવું હોય, એટલે કે અહીંયા ચલ કયો છે x, તો આપણે જેમ કે અહીંયા શૂન્ય 2 હોય તો આપણે કઈ રીતે લખતા હતા, x - 2. કોઈ બહુપદીનું શૂન્ય 3 મળે તો આપણે કેવી રીતે લખતા હતા, x - 3. એટલે કે જે શૂન્ય હોય એને x - ની હારે કનેક્ટ કરવાનું. તો આપણે અહીંયા લખીએ x. અહીંયા હું x કેમ લખું છું, કારણ કે આ બહુપદીનો ચલ x છે. જો y હોય તો y લખવાનું હોય. x - પહેલું શૂન્ય જે છે એ છે 2 + વર્ગમૂળમાં 3, એટલે અહીંયા આવશે x - 2 + વર્ગમૂળમાં 3. અને બીજું શૂન્ય છે 2 - વર્ગમૂળમાં 3, એટલે કે x - 2 - વર્ગમૂળમાં 3 બરાબર 0. સમજ પડી? મેં અહીંયા કેમ x - લખ્યું મેં તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું. હવે આપણે આને સોલ્વ કરીએ તો અહીંયા આવશે x - 2 + ઓર - થશે - વર્ગમૂળમાં 3. બ્રેકેટ સોલ્વ કરું છું, અહીંયા માઇનસ છે ને એટલે અંદરની નિશાની શું થઈ જાય, ચેન્જ થઈ જાય. બીજું આપણે લખીએ x માઇનસ 2 માઇનસ માઇનસ થશે પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર 0. એક ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા છે ને બ્રેકેટ આપવાનું. જો તમે બ્રેકેટ આપશો તો નેક્સ્ટ સ્ટેપમાં તમે બ્રેકેટ સોલ્વ કરશો. જો તમે બ્રેકેટ ન આપ્યો હોય ને તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ અહીંયા શું લખી નાખે છે, x માઇનસ 2 માઇનસ વર્ગમૂળમાં 3, જે એકદમ ખોટું છે. અહીંયા માઇનસ ન આવે, કારણ કે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ. એટલે બ્રેકેટ રાખવાની હંમેશા આદત જ રાખવાની. ચલો હવે નેક્સ્ટ આપણે અહીંયા સોલ્વ કરીએ આપણે આને. તો અહીંયા તમને દેખાય છે x - 2 અને અહીંયા x - 2, એટલે હું આવી રીતે એમ લખી શકું x - 2 અને બીજા બ્રેકેટમાં લખી નાખો - વર્ગમૂળમાં 3. રાઈટ, આ એક બ્રેકેટ બની ગયો અને અહીંયા આવશે x - 2, આ બ્રેકેટ ક્લોઝ કરી દો અને પ્લસ લખી નાખો વર્ગમૂળમાં 3 બરાબર 0. અહીંયા સુધી ક્લિયર છે? આ બની ગયું a - b, a + b. તો આપણી પાસે ઇક્વેશન છે a - b, a + b હોય તો આપણે શું લખી શકીએ, a વર્ગ - b વર્ગ. રાઈટ, અહીંયા છે a - b, a + b. તો અહીંયા a, a એટલે શું છે, x - 2. x - 2 જે છે એ a છે, એટલે a ના વર્ગની જગ્યાએ આપણે લખીએ x - 2 નો વર્ગ. રાઈટ, વચ્ચે છે માઇનસ તો અહીંયા આવશે માઇનસ અને b ના વર્ગની જગ્યાએ b, b અહીંયા શું છે, વર્ગમૂળમાં 3. તો b ના વર્ગની જગ્યાએ આપણે લખવાનું છે વર્ગમૂળમાં 3 નો વર્ગ બરાબર 0. રાઈટ, આમે કઈ રીતે લીધું, આ ઇક્વેશન ઉપરથી. હવે આને સોલ્વ કરવાનું છે તો ફરીથી એક ઇક્વેશન આવે છે. આ શું થયું, a માઇનસ b નો વર્ગ. તો a માઇનસ b ના વર્ગનું ઇક્વેશન શું 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 છે, a માઇનસ b નો વર્ગ બરાબર a વર્ગ માઇનસ 2ab પ્લસ b વર્ગ. રાઈટ, ઇક્વેશન તમને આવડતા જ હશે ને. ઇક્વેશન આવડવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે બધા ચેપ્ટર માટે. ઘણા બધા ચેપ્ટરમાં ઇક્વેશન તમને યુઝ થશે. તો અહીંયા છે a માઇનસ b નો વર્ગ, એનું ઇક્વેશન થાય a વર્ગ માઇનસ 2ab પ્લસ b વર્ગ. તો આપણે ઇક્વેશન અહીંયા એપ્લાય કરીએ, a એટલે છે x અને b જ્યાં દેખાય અહીંયા લખવાનું છે 2. તો a વર્ગ એટલે કે x નો વર્ગ માઇનસ 2ab, 2 ઇન્ટુ a, a છે x અને b છે 2, એટલે કે 2 દુ 4,
ને x, તો x વર્ગ માઇનસ 4x, નેક્સ્ટ આવશે પ્લસ b વર્ગ, b એટલે અહીંયા શું છે 2, તો 2 નો વર્ગ શું થઈ ગયો 4. ચાલો આ ઇક્વેશન મેં સોલ્વ કર્યું, માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ. ખબર જ છે તમને કે જ્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ કાઢીએ, વર્ગમૂળનો વર્ગ કાઢીએ એટલે સંખ્યા પોતે રહેશે, એટલે અહીંયા આવશે માઇનસ 3 બરાબર 0. સોલ્વ કરીએ, x નો વર્ગ માઇનસ 4x, અહીંયા પ્લસ 4 છે અને અહીંયા માઇનસ 3 છે, તો એકવાર પ્લસ હોય અને એકવાર માઇનસ હોય ત્યારે બંને વચ્ચે બાદબાકી થાય, તો 4 માંથી 3 જાય તો 1 આવે અને નિશાની આવશે મોટી સંખ્યાની, એટલે અહીંયા આવશે પ્લસ 1 બરાબર 0. ચલો અહીંયા સુધી ક્લિયર છે સ્ટુડન્ટ? આ એક સ્ટેપ તમારા એક્ઝામ્પલનું થઈ ગયું. બે શૂન્ય આપેલા છે, બે શૂન્યને મેં શૂન્યના ફોર્મમાં લખીને સોલ્યુશન કર્યું, એટલે આ બે ઉપરથી આપણને એક ઇક્વેશન મળ્યું, એક્સ નો વર્ગ માઇનસ 4x પ્લસ 1. આ જે છે ને તમારે s ઓફ x લેવાનું છે અને આને લેવાનું છે p ઓફ x. હવે આ બંનેનો ભાગાકાર કરવાનો છે. ચલો આપણે ભાગાકાર કરીએ. મેં જેવી રીતે કીધું હતું તેમ આ બંને બહુપદીનો ભાગાકાર કરવાનો. આ જે બહુપદી છે p ઓફ x, જેને આપણે અંદરની સાઈડ લખીએ છીએ, અને અહીંયા જે બહુપદી મળી છે એને આપણે s ઓફ x લેવાનું અને બહારની સાઈડ લખવાનું છે. હવે આપણે આ બંનેનો ભાગાકાર કરીએ, તો મેં તમને જ્યારે એક્સરસાઇઝના ભાગાકારના એક્ઝામ્પલ શીખવાડ્યા ત્યારે સૌથી પહેલા શું કરવાનું કીધું છે કે આનું પહેલું પદ અને આના પહેલા પદનો આપણે ભાગાકાર કરવાનો, એટલે કે આનું પહેલું પદ જે છે એને અંશમાં લખવાનું અને આનું પહેલું પદ છે એને છેદમાં લખવાનું. અહીંયા અંશમાં x ની 4 ઘાત છે, એટલે કે 4 વાર આવશે x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x, છેદમાં આનું પહેલું પદ જે છે x નો વર્ગ છે, એટલે કે અહીંયા આવશે x ગુણ્યા x. છેદ ઉડાડીએ તો અહીંયા 2 વાર x ઉડી ગયા, તો અહીંયા હવે કેટલી વાર વધ્યા 2 વાર, એનો મતલબ કે શું વધ્યું x નો વર્ગ. તો અહીંયા સૌથી પહેલું લખવાનું છે x નો વર્ગ. આ અહીંયા કઈ રીતે આવે મેં તમને ક્લિયર સમજાવી દીધું. હવે આ જે પદ આવ્યું છે ને આખા પદ આરે ગુણાકાર કરવાનો. ચલો આપણે કરીએ, x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ, એટલે આવશે x ની 4 ઘાત પ્લસ માઇનસ માઇનસ 4 ગુણ્યા 1, અહીંયા કંઈ નથી એટલે શું છે 1, તો 4 ગુણ્યા 1 4. હવે ચલનો કરવાનો, તો x નો વર્ગ ગુણ્યા x x નો ઘન પ્લસ 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 1 ગુણ્યા 1 1 અને x નો વર્ગ. ચલો આ બહુપદી મળી ગઈ. હવે સામાન્ય ભાગાકારમાં આપણે જેમ કરીએ બંનેનો વચ્ચે બાદબાકી કરવાની, તો અહીંયા પણ બંને વચ્ચે બાદબાકી કરીએ. બાદબાકી કરવા માટે નીચેની જે બહુપદી છે એની બધી જ નિશાની ફેરવી નાખવાની, જેમ કે અહીંયા પ્લસ છે તો પ્લસ હોય તો અહીંયા આવશે માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ. સોલ્વ કરીએ આપણે. હવે આપણે જૂની નિશાની જોવાની નથી, ભૂલી જવાની છે. કઈ નિશાની જોવાની? નવી નિશાની. તો અહીંયા છે પ્લસ અને માઇનસ, પ્લસ એક્સ ની 4 ઘાત માંથી માઇનસ એક્સ ની 4 ઘાત જાય તો એ પદ શું થઈ ગયું? ઉડી ગયું. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. એકવાર માઇનસ છે એકવાર પ્લસ છે, એટલે સૌથી પહેલા એ ખબર પડી ગઈ કે એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો બંને વચ્ચે બાદબાકી થાય. તો 6 માંથી 4 જાય તો શું આવશે? 2. અને નિશાની આપવાની મોટી સંખ્યાની, મોટી સંખ્યા 6 છે અને 6 ની નિશાની માઇનસ છે, એટલે અહીંયા આવશે માઇનસ, માઇનસ 2. ચલ જે છે લખી લઈએ ઘાત સાથે, એક્સ નો ઘન. ફરીથી અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ છે, નવી નિશાની માઇનસ, આ પણ માઇનસ, બંને માઇનસ છે એટલે નિશાની માઇનસની આવશે અને બંને સંખ્યા વચ્ચે સરવાળો થશે. તો 26 વત્તા 1 થાય 27, એક્સ નો વર્ગ. અને એક પદ નીચે લાવીએ તો આવશે પ્લસ 138 એક્સ. રાઈટ, અહીંયા સુધી ક્લિયર છે? ફરીથી આનું પહેલું સ્ટેપ અને આના પહેલા સ્ટેપનો શું કરવાનો? ભાગાકાર. અહીંયા જે નિશાની હોય ને ઉપર સૌથી પહેલા મૂકી દેવાનું, અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ મૂકી દેવાનું. ભાગાકાર કરીએ તો અહીંયા છે 2 ગુણ્યા એક્સ નો ઘન, એટલે કે એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ, છેદમાં આનું પહેલું પદ છે એક્સ નો વર્ગ, એટલે કે એક્સ ગુણ્યા એક્સ. છેદ ઉડાડીએ તો એક્સ એક્સ ઉડી ગયા, અહીંયા પણ એક્સ એક્સ ઉડી ગયા, શું વધ્યું? 2 ગુણ્યા એક્સ, એનો મતલબ કે 2 એક્સ વધ્યા, એટલે અહીંયા આવશે તમારું 2 એક્સ. આ ઇઝી પડશે તમને, રાઈટ? એટલે આ જ મેથડથી કરવાની. નિશાનીની સાથે આપણે ગુણાકાર કરીએ, અહીંયા ખાલી 2 એક્સ નો ગુણાકાર નથી કરવાનો સ્ટુડન્ટ, માઇનસ 2 એક્સ નો કરવાનો છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ક્યારેય ભૂલ ન કરતા. સો પ્લસ માઇનસ માઇનસ 2 ગુણ્યા 1 2 એક્સ નો ઘન માઇનસ માઇનસ પ્લસ 2, 4 છે ને અહીંયા 2 છે, એટલે કે 4 2 8 એક્સ નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 અને અહીંયા આવશે એક્સ. રાઈટ, ફરીથી બંને વચ્ચે બાદબાકી, એટલે કે નીચેની બધી જ નિશાનીને ફેરવવાની છે. પ્લસ છે તો માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ અને માઇનસ છે તો પ્લસ. રાઈટ, હવે આપણે આને સોલ્વ કરીએ. તો માઇનસ 2 એક્સ ના ઘન માંથી પ્લસ 2 એક્સ નો ઘન જાય,
એટલે કે સેમ જ્યારે સમવસ્તુ હોય ને ત્યારે એકવાર પ્લસ હોય ને એકવાર માઇનસ હોય એટલે ઉડી જાય, એની કિંમત શું થઈ ગઈ? ઝીરો. હવે અહીંયા બંનેને માઇનસ નિશાની છે, એટલે કે જ્યારે બંને સંખ્યાને માઇનસ નિશાની હોય તો બંને સંખ્યા વચ્ચે સરવાળો થાય અને નિશાની આવે માઇનસની, અને 27 માં 8 તમે એડ કરો તો 27 + 8 થશે તમારું 35, 35x² નેક્સ્ટ બંને પ્લસ છે એટલે નિશાની પ્લસની રહેશે અને બંને સંખ્યા વચ્ચે સરવાળો થશે 138 + 2 થશે 140x. ઉપર હજુ એક પદ છે, નીચે ઉતરી જાય, શું છે? 35 નિશાનીની સાથે આવશે એટલે કે અહીંયા આવશે માઇનસ 35, રાઈટ? ફરીથી મેં શું શીખવાડ્યું હતું કે અહીંયા નિશાની માઇનસ છે તો સૌથી પહેલું સ્ટેપ જે નિશાની અહીંયા આવી હોય ઉપર મૂકવાની, કઈ નિશાની નથી એનો મતલબ પ્લસ છે તો ઉપર પ્લસ મૂકી દેવાનું. આનું ફર્સ્ટ સ્ટેપ અને આના ફર્સ્ટ સ્ટેપનો ભાગાકાર કરવાનો, એટલે કે આને અંશમાં લખવાનું અને છેદમાં લખવાનું. અહીંયા લખો તો 35 × x × x છેદમાં અહીંયા x નો વર્ગ છે એટલે કે x × x, x ઉડી ગયા તો શું વધ્યું? 35, એટલે અહીંયા સૌથી પહેલું આપણને મળી ગયું 35, રાઈટ? ગુણાકાર કરીએ આપણે આ માઇનસ 35 નો આખી બહુપદી સાથે ગુણાકાર કરવાનો, માઇનસ પ્લસ માઇનસ 35 × 1 એટલે કે 35x² પ્લસ માઇનસ માઇનસ અહીંયા આવશે પ્લસ 35 + 4 થશે 140, એક્સ પ્લસ માઇનસ માઇનસ 35 × 35. ફરીથી આ બંને વચ્ચે બાદબાકી કરવા માટે નિશાની ચેન્જ કરીએ, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. ચલો સોલ્વ કરીએ. પ્લસ 35x² માંથી માઇનસ 35x² જાય એટલે એક પદ ઉડી ગયું, આ પ્લસ 140 છે ને માઇનસ 140 છે એટલે આ પણ ઉડી ગયું, અને પ્લસ 35 છે ને માઇનસ 35 છે એટલે આ પણ ઉડી ગયું, બધા જ પદ ઉડી ગયા એટલે કે આપણી શેષ મળી ગઈ 0. એક ખાસ યાદ રાખવાનું કે જ્યારે બે શૂન્ય આપેલા હોય ને બાકીના બે શૂન્ય શોધવાના એવું કીધું હોય ને ત્યારે હંમેશા તમે ભાગાકાર કરશો ને ત્યારે શેષ તમારું 0 આવવું પડે. જો શેષ 0 નથી આવતું ને બીજું કંઈક આવે છે એનો મતલબ તમારો એક્ઝામ્પલ અહીંયા સુધીનો રોંગ છે. શેષ 0 આવી ગઈ એટલે કે આપણને ભાગફળ જે આવ્યું છે અહીંયા લખી લેવાનું, શું આવ્યું? x² - 2x - 35 બરાબર અહીંયા લખી લેવાનું 0. હવે આ જે બહુપદી છે ને એની પરથી આપણે બાકીના જે બે શૂન્ય શોધવાના છે એ મળી જશે. શોધી આપણે મેં શું શીખવાડેલું હતું, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક 2 માર્ક્સના એક્ઝામ્પલમાં અહીંયાથી એક્ઝામ્પલ પૂછાય છે, રાઈટ? ક્યાં પહોંચી ગયા આપણે? 2.1 માં. જ્યારે આવી રીતે બહુપદી આપી હોય અને આના શૂન્ય શોધવાના હોય ત્યારે પહેલું સ્ટેપ એટલે કે એ અને સી નો ગુણાકાર કરવાનો, તો અહીંયા છે 35 × 35. હવે અહીંયા એવી બે સંખ્યા શોધવાની, કે જેનો ગુણાકાર કરીએ તો 35 આવે ને પાછળની નિશાની જોવાની. અહીંયા માઇનસ છે એટલે અહીંયા લખવાનું માઇનસ, રાઈટ? જો અહીંયા પ્લસ હોય તો અહીંયા લખવાનું પ્લસ. એવી બે સંખ્યા શોધવાની કે જેનો ગુણાકાર કરું તો 35 આવે અને બાદબાકી કરું તો વચ્ચેનું સ્ટેપ એટલે કે -2 આવે. રિપીટ કરું છું, આ એ અને સી નો ગુણાકાર કરવાનો એટલે કે અહીંયા 1 છે તો 35 × 35. હવે એવી બે સંખ્યા લખવાની કે જેનો ગુણાકાર કરીએ તો 35 આવે અને માઇનસ છે એટલે કે બાદબાકી કરીએ તો વચ્ચેનું સ્ટેપ -2 આવે, રાઈટ? તો અહીંયા હું લખી દઉં 7 × 5 = 35. અહીંયા સુધી ક્લિયર છે? જો 7 × 5 = 35 થયું અને બાદબાકી કરીએ તો 7 માંથી 5 જાય તો 2 આવી ગયું, એ ક્લિયર? પણ હવે આ બંનેને નિશાની કઈ આપવાની, ત્યાં ક્વેશ્ચન થયો. તો નિશાની આપવા માટે જોજો, જો અહીંયા માઇનસ હોય તો બંનેને અલગ અલગ નિશાની આવશે, વિરુદ્ધ નિશાની આવશે, કે યાદ રાખવાનું. જો પ્લસ હોય તો બંનેને નિશાની આવે સરખી, પરંતુ મેં કીધું કે જો માઇનસ હોય તો બંનેને વિરુદ્ધ નિશાની આવશે, એક પ્લસ હોય તો બીજું હંમેશા માઇનસ આવે. તો કોને પ્લસ આપવાનું ને કોને માઇનસ આપવાનું એ જોવાનું. અહીંયા આ જે નિશાની હોય મોટી સંખ્યાને આપવાની, અહીંયા માઇનસ છે તો મોટી સંખ્યાને આપવાનું માઇનસ, અને વિરુદ્ધ નિશાની એટલે કે માઇનસની વિરુદ્ધ પ્લસ થયું એટલે કે અહીંયા આવશે +5, રાઈટ? ચલો આપણે સોલ્વ કરીએ. પહેલું સ્ટેપ એમના રહેશે, વચ્ચેના બે સ્ટેપમાં લખવાનું -7x + 5x - 35 = 0, રાઈટ? પહેલું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ એમના રહેશે, અને વચ્ચેનું જે સ્ટેપ છે -2x એની જગ્યાએ આ બંને લખવાનું, કેમ કે સેમ જ થઈ ગયું, 7 માંથી 5 જાય તો 2 આવે અને નિશાની મોટા એટલે આવી ગયું -2. હવે આ જે બે છે એમાંથી સામાન્ય કાઢવાના, અને આ જે બે પદ છે એમાંથી સામાન્ય કાઢવાના. કાઢીએ આપણે બંને પાસે હોય, તમને દેખાય છે આમાં બંને પાસે સામાન્ય એટલે કે બંને પાસે હોવું જોઈએ. તો અહીંયા એવું શું છે જે બંને પાસે છે? અહીંયા x² એટલે કે x 2 વાર છે ને અહીંયા 1 વાર છે, એટલે બંને પાસે હોય એવું શું થયું? x, એનો મતલબ મેં x ને સામાન્ય કાઢી લીધા.
હવે જે વસ્તુ રહી ગઈ છે એ બ્રેકેટ માં લખવાની, અહીંયા બે વાર x હતો એમાંથી એક વાર x નીકાળી લીધો, તો હવે શું વધ્યું અહીંયા x, નિશાની જે છે એ માઇનસ એમ જ રહેશે અને અહીંયા શું વધ્યું 7, x બહાર નીકળી ગયા. નેક્સ્ટ જોઈએ પ્લસ, અહીંયા બંને પાસે હોય એવું શું છે, અહીંયા 35 છે તો 35 ના તમે ભાગ પડો તો તમે આમ લખી શકો 7 5 35, રાઈટ, તો બંને પાસે શું થઈ ગયું 5, તો 5 તમે કોમન કાઢી લ્યો તો અહીંયા શું વધશે x, અહીંયા માઇનસ છે તો માઇનસ, અને 5 નીકળી ગયા તો હવે શું વધ્યું 7 બરાબર 0. સામાન્ય કાઢવાનું સમજાઈ ગયું? ચલો હવે એક જે બ્રેકેટ છે અહીંયાથી બનાવવાનો x પ્લસ 5, અને બીજો જે બ્રેકેટ છે અહીંયા આવ્યો એ છે એટલે કે x માઇનસ 7 બરાબર 0. બંનેને 0 આરે કમ્પેર કરી લઈએ તો અહીંયા આવશે x પ્લસ 5 બરાબર 0, એટલે કે x ને કરતા બનાવીએ તો પ્લસ 5 જે છે તે બરાબરની સામે જાય તો પ્લસ 5 શું થઈ જાય માઇનસ 5. અને બીજું અહીંયા આપણે સોલ્વ કરીએ તો x માઇનસ 7 બરાબર 0, x ને કરતા બનાવીએ તો માઇનસ 7 જે છે એ સામે જાય તો શું થઈ જાય પ્લસ 7. બે શૂન્ય મળી ગયા, આપણને બે શૂન્ય આપેલા હતા અને બાકીના બે શૂન્ય શોધવાના હતા, તો બાકીના બે શૂન્ય આવી ગયા માઇનસ 5 અને 7. સમજાઈ ગયું સ્ટુડન્ટ? મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં એક્ઝામ્પલ નંબર 5 માં. સ્ટુડન્ટ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. કીપ લર્નિંગ.